નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ નંબર દસ જોઈ રહ્યા છીએ જેમના આગળ ઘણા બધા વિડીયોના ભાગ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે આગળના વિડીયોમાં આપણે મિત્રો ચર્ચા કરી હતી કે ભાઈ ભરતી ઓટ આવવા પાછળનું કારણ શું છે આ સિવાય તો કે ભાઈ ગરમ પ્રવાહો શું છે ઠંડા પ્રવાહો કઈ રીતના ઉદ્ભવ થાય છે આની સંપૂર્ણ ચર્ચા આપણે કરી ચૂક્યા હતા હવે મિત્રો આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ કે ભાઈ પર્યાવરણના જે ઘટકો છે એના સમસંબંધો શું છે આ સિવાય ખાસ કરીને પ્રદૂષણ જે હાલનો સૌથી મોટો પ્રશ્ન છે એમની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો વાત કરીએ મિત્રો ચોપડીમાં કે ભાઈ પર્યાવરણીય ઘટકો વચ્ચેનો આંતર સંબંધ તો કે પર્યાવરણના તમામ ઘટકો માનવ કેન્દ્ર સ્થાને છે એટલે કે જે પર્યાવરણના જેટલા પણ ઘટકો છે એમાં સૌથી મહત્ત્વનું કેન્દ્રમાં કોઈ મુખ્ય વ્યક્તિ હોય તો કોણ છે માનવ છે અથવા મનુષ્ય છે પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે અને આ ભૌતિક ચક્રોને માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે એટલે કે જે આ પર્યાવરણના જેટલા પણ ઘટકો છે એ કોના સાથે જોડાયેલા છે તો કે માનવીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એકબીજા સાથે સંકળાયેલા છે એની પર આધારિત છે પ્રભાવિત છે મૃદાવરણમાં માનવી ખનીજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે એટલે કે જે મૃદાવરણ એટલે કયો વિસ્તાર તો કે એમની ચર્ચા આપણે આગળના પહેલા જ ભાગમાં છે એ જોઈ હતી મૃદાવરણ જીવાવરણ વાતાવરણ અને જલાવરણ આ ચાર ઘટકોમાંથી મૃદાવરણમાં શું કરે છે માનવી ખ ખનિજો પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન ખનન કરે છે ખનન એટલે તો કે ખોદકામ તમે ઘણી જગ્યાએ જોયું હશે ખાણો બનાવવામાં આવતી હોય તો કે જ્યાંથી આપણે કોલસો કે એવું કંઈ મળી આવતું હોય તો ત્યાં ઊંડી ઊંડી ખાણો બનાવવામાં આવતી હોય છે તો આ રીતના છે શું કહે છે કે ભાઈ ખનીજો મેળવવા માટે શું કરે છે ખનન કરે છે અને તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને હવે માની લો કે કોઈ મોટો આપણે ખાડો કાઢેલો છે જ્યારે વરસાદ આવશે ત્યારે ખાડામાં શું થશે તો કે પાણી ભરાશે શું થશે પાણી ભરાશે એટલે કે આમાં શું થઈ જાય છે હવે સેમાં પરિવર્તન થઈ જાય છે તો કે જલાવરણ વૃદાવરણમાંથી સેમ આવી ગયું હવે તો કે જલાવરણ અને આ વાતાવરણના તાપમાન વધતા જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે જુઓ મિત્રો અહીંયા આપણે શું કીધું તો કે પહેલાં તો એ માણસ દ્વારા ખાડો કરવામાં આવ્યો એટલે કે ઉત્ખનન ઉત્ખનન કરીને ખાડો કરવામાં આવ્યો એમાં વરસાદ દ્વારા શું થયું પાણી ભરાણું એટલે કે વૃદાવરણમાંથી કેમાં રૂપાંતર થઈ ગયું જલાવરણમાં હવે અમુક સમય પછી અહીંયા તાપમાન સૂર્યનું વધતા શું થશે ગરમીનું પ્રમાણ વધશે અને આ જલાવરણ એટલે કે જે પાણી છે એનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થશે એટલે કે વરાળ સ્વરૂપમાં રૂપાંતર થશે અને આ વરાળ છે એ પાછી ક્યાં જતી રહેશે તો કે વાતાવરણમાં શું થશે જતી રહેશે અને આ વાતાવરણમાં રહેલા ભેજનું શું થશે ઘનીભવન થતાં વાદળો બંધાશે અને વરસાદ થાય છે અને તે પાણી વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે એટલે કે શું કહે છે મિત્રો તો કે હવે આ જે વરાળ બની ઉપર થઈને શું થાય છે એનું ઘની થાય છે અને એના વાદળો બને છે અને આ વાદળો દ્વારા શું થાય છે ફરીથી વરસાદ આવે છે અને આ વરસાદને લીધે શું થાય જમીનોનું ધોવાણ થાય અને અમુક જગ્યાએ શું થાય નવી જમીનો બને એટલે કે આવા નવા નવા ભૂમિ સ્વરૂપો રચાય છે તો આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે સજીવ જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે એટલે કે આ ઉપરાંત જોવા જઈએ તો કે માનવીની જે પ્રવૃત્તિઓ છે માણસની જે પ્રવૃત્તિઓ છે કાર્યો છે એ કેવી છે તો કે કુદરતી પર્યાવરણના એકબીજા સાથે ઘટા ઘટકો છે એ જોડાયેલા છે પરસ્પર એકબીજા સાથે સજીવ સૃષ્ટિના ઘટકો જોડાયેલા છે હવે મિત્રો અહીંયા આપને જુઓ આ બધી સાંકળ આપેલી છે તો કે ભાઈ માનવ નિર્મિત કયું કઈ વસ્તુ આપણે આપી છે પ્રકૃતિ નિર્મિત કોઈ વસ્તુ આવી છે આ પેલા તો માનવ તો માનવમાં સામાન્ય અહીંયા ત્રણ છે પછી પર્યાવરણના ઘટકો એમાં બે છે પ્રાકૃતિક અને માનવ નિર્મિત પ્રાકૃતિકમાં કઈ આવશે વૃક્ષો છે વાતાવરણ કુદરતી ઘાસચારો છે આ તે બધા મેદાનો છે આ સિવાય પક્ષી પક્ષીઓ છે પશુ પક્ષીઓ છે આ સિવાય વૃક્ષો નદી કિનારા આખી વસ્તુ છે એ બધી કેવી છે કુદરતી પ્રાકૃતિક છે જ્યારે માનવ નિર્મિતની વાત કરીએ તો આ જે સ્થાપત્યો જે છે રોડ રસ્તાઓ છે ઉદ્યોગો છે એ બધી કઈ શેમાં આવશે તો કે ભાઈ પર્યાવરણ માનવ નિર્મિત પર્યાવરણના ઘટકોમાં આવશે તો આ પર્યાવરણના ઘટકો આપેલા છે માનવ દ્વારા છે નિર્મિત છે એટલે કે માનવો છે એમાં પર્યાવરણના ઘટકો કેટલા છે ત્રણ એક તો પ્રકૃતિ બીજું માનવ નિર્મિત ઘટકો અને માનવ પોતે તો આ રીતના છે એ પર્યાવરણના ઘટકો એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે એમની ચર્ચા આપણે આ માહિતી અહીંયા ટોપિકમાં લીધી હવે આગળ જોઈએ મિત્રો કે ભાઈ પ્રદૂષણ જે હાલનો આપણો સૌથી મોટો પ્રશ્ન છે તો કે આ પ્રદૂષણ ઉદ્ભવે છે કઈ રીતના અને એની પાછળના કયા કારણો છે એની વાત કરીએ તો કે માનવી છે એ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાના જરૂરિયાતો સંતોષે છે એટલે કે માનવ જે છે એ પોતાની બુદ્ધિમત્તા જેની વિચાર શ્રેણી છે એના આધારે શું કરે છે નવી નવી શોધો કરતો જાય છે સંતોષન કરતા જાય છે અને આના આધારે નવી નવી શું થાય છે પોતાની જે પણ જરૂરિયાતો છે એને શું કરી લે છે સંતોષ કરે છે પૂરી કરે છે મહાત્મા ગાંધીજી એટલે કે જે આપણા ગાંધીજી છે રાષ્ટ્રપિતા છે એણે શું કહ્યું છે તો કે આ માનવી ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણને દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ તો તમને એમ પૂછાય ગાંધીજીએ પ્રદૂષણની વ્યાખ્યા શું આપી છે તો આપણે લખી શકાય તો કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ એટલે કે માણસની જે પણ ગતિવિધિઓ છે જે પણ ક્રિયાઓ છે એને લીધે કુદરતનું જે આ પર્યાવરણ છે એમાં ઘણું બધું ફેરફાર થાય છે અને આ ફેરફાર થવાની ક્રિયાને શું કહેવાય પ્રદૂષણ કહેવાય છે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે એટલે કે જે પર્યાવરણને દૂષિત કરે છે ખરાબ કરે છે એ એવા ઘટકોને છે એને શું કહેવાય પર્યાવરણ માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષણ થાય છે એટલે કે જે માનવી છે એ જે કુદરતી સંસાધનો આ સિવાય પોતે જે પણ સંસાધનોનું નિર્માણ કર્યું છે એનો અમર્યાદિત એટલે કે કોઈ ચોક્કસ માત્રામાં નહીં અને અવિવેકપૂર્વ એટલે કે ભાઈ પૂરું જ કરી લેવું ખેંચી જ લેવું એવું નહીં એવું કરે જ્યારે ત્યારે છે એ શું થાય છે તો કે પર્યાવરણ દૂષિત થાય છે એટલે કે આ બે અમર્યાદિત એટલે કોઈ ચોક્કસ જ નહીં ભાઈ આટલું જ આનું અ ફો એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈએ તો કે કોઈ જગ્યાએ ઉત્ખનન થતું હોય તો અમુક અંતર પછી છે એ ઉત્ખનન શું કરવું પડે બંધ કરવું પડે કે જે વાતાવરણ માટે અથવા આજુબાજુના વિસ્તાર માટે જોખમકારક હોય પણ છતાંય માણસ દ્વારા પ્રવૃત્તિ દ્વારા એ સમજ્યા નહીં અને આ ઉત્ખનન શરૂ રાખે તો એ કેવું કહેવાય એક તો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ એટલે કે પોતે પોતાની જવાબદારીથી સમજી ના શકે તેવા ઘટકોને લીધે શું થાય છે તો કે પર્યાવરણ છે પ્રદૂષણ થાય છે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણથી પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે એટલે કે માનવ છે એને પોતાની માનવ વસ્તીનું નિર્માણ એટલે કે માનવ વિકાસની તીવ્ર ઝંખના એટલે કે માણસ સતત દિવસે ને દિવસે તમે જોયો હશે પ્રગતિ કરતા જાય છે એમ હાલમાં જોઈએ તો કે ભાઈ એક સમય હતો કે જે તમે હાલમાં જે વિડીયો જોઈ રહ્યા છો એવા સ્માર્ટફોન તો પહેલાંના સમયમાં સાદા ફોન આવતા તો એ ઘરના એક વ્યક્તિઓ પાસે હતા પણ અમુક સમય પછી એમાં શું આવવા માંડ્યા ઘણા બધા સંશોધન થવા લાગ્યા એની જગ્યાએ હાલમાં પહેલાં સાદા ફોનની જગ્યા કેવા આવી ગયા તો કે એન્ડ્રોઈડ સ્માર્ટફોન આવી ગયા અને આ સ્માર્ટફોનમાં હાલમાં તમે જુઓ એટલે કે એ એટલી બધી જરૂરિયાતની વસ્તુ હાલમાં જોવા થઈ જેવી થઈ ગઈ કે ઘરના બેથી ત્રણ સભ્યો પાસે તમને સામાન્ય જોવા મળશે તો આ રીતના છે એ શું કહે છે તો કે ભાઈ આ રીતના માણસની તીવ્ર ઝંખના નવું નવું કરવાનું આ સિવાય ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ એટલે કે નવા નવા ઉદ્યોગો સ્થાપવા અને શું કરવું તો કે ભાઈ નવા નવા યંત્રોની શોધ કરવી બનાવવા આને લીધે શું થાય છે પ્રદૂષણ થાય ચર્ચા આપણે એની કરેલી છે છે તો કે કે ભાઈ આને લીધે પ્રદૂષણ થવાની જવાબદારી માનવની રહેલી છે હવે આગળ જોઈએ વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે મિત્રો અહીંયા ચિત્ર દ્વારા આપણે દ્રશ્ય દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ કયું પ્રદૂષણ છે તો કે આ પ્રદૂષણ છે એ હવા પ્રદૂષણ છે કેવું છે હવા પ્રદૂષણ એટલે કે એન્વાયરમેન્ટ પોલ્યુશન પછી તો કે ભાઈ આ પાણી પ્રદૂષણ એટલે કે જમીન પ્રદૂષણ અને આ કેવું છે પાણીનું પ્રદૂષણ તમે જોયું હશે ઘણા મંદિરોની કિનારે કોઈ નદી વહેતી હોય તો ત્યાં તમે આવું પ્રદૂષણ જોયું હશે અને આ કયું છે ધ્વનિ પ્રદૂષણ એટલે કે એક જ ચિત્રમાં આપણે ચારેય પ્રદૂષણની માહિતી આપી છે તો આ પ્રદૂષણ છે હાલમાં કેવો છે મોટો પ્રશ્ન છે એ બની ચૂક્યો છે એટલે કે વર્તમાન સમય એટલે કે હાલના સમયમાં કયા કયા ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ એટલે કેવું તો કે અવાજનું પ્રદૂષણ ભૂમિ એટલે જમીનનું જળ એટલે પાણીનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ તો આ રીતના ઝડપથી શું થઈ રહ્યા છે વધી રહ્યા છે અને આ પ્રદૂષણની પર્યાવરણ પર્યાવરણ માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે એટલે કે આ જે પ્રદૂષણો વધી રહ્યા છે એના લીધે માનવ ઉપર એમના માનવ જીવન ઉપર સજીવ સૃષ્ટિ ઉપર વિપરીત એટલે કે એક અલગ જ અસર એની ઉત્પન્ન થઈ છે આપણે પ્રદૂષણ પર્યાવરણીય પ્રદૂષણ તેથી પર્યાવરણ પ્રદૂષણ અને તેની અસરોને રોકવાના ઉપાય વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે એટલે કે આપણે શું કહેવા માગે છે તો કે ભાઈ આપણે જે પર્યાવરણ છે એ પર્યાવરણને લીધે પ્રદૂષણ થાય છે તેને રોકવા માટે આપણે અત્યારે સત્વરે એટલે કે અત્યારે જ આપણે શું કરવા જોઈએ પર્યાવરણના પ્રદૂષણને રોકવા માટે પર્યાવરણને બચાવવા માટે આપણે અત્યારે જ પગલાં લેવા જોઈએ અત્યારે જ પગલાં ભરવા જરૂરી છે એના માટે ઘણા બધા કાર્યક્રમ આપણે કરવા પડશે હવે જોઈએ ભૂમિ જમીન એટલે કે પહેલું જે છે જોયું ભૂમિ પ્રદૂષણ તો કે આ ભૂમિ પ્રદૂષણ કઈ રીતના ઉદ્ભવે છે તો એમની ચર્ચા કરી લઈએ મિત્રો તો કે ભાઈ ભૂમિ પ્રદૂષણ અથવા એને શું કહેવાય છે જમીન પ્રદૂષણ તો કે જમીન ગુણવત્તા કે તેના પોષણ ઘટકો થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે એટલે કે જે જમીનની ગુણવત્તા હોય કે તેના જે પોષણના ઘટકો હોય એમાં ફેરફાર થાય એને શું કહેવાય ભૂમિ પ્રદૂષણ અથવા જમીન પ્રદૂષણ કહેવાય જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી એટલે કે તરત જ આપણે ખ્યાલ ના આવે કે ભાઈ જમીનનું પ્રદૂષણ થઈ રહ્યું છે પણ લાંબા અંતરે છે એનો ખ્યાલ આવે છે વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને ઘર વપરાશનો ઘન કચરો એ પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતી જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલું દૂષિત પાણી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો ઉત્ખનનની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિક ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે તો કે આપણે ભૂમિ પ્રદૂષણ થવા પાછળના કારણો કયા કયા છે અથવા કેને લીધે ભૂમિનું પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે એમની ચર્ચા અહીંયા કરી છે તો કે જુઓ એક તો વિશ્વભરમાં આખા વિશ્વની વાત કરીએ તો કે આ ભૂમિ પ્રદૂષણનો પ્રશ્ન અત્યારે મોટો થઈ ગયો છે બીજું તો કે આને લીધે શું થાય છે તો કે એક તો પેલા તો ભૂમિ પ્રદૂષણ થઈ કોને લીધે થઈ રહ્યું છે તો એક તો ઘરના વપરાશમાં ઘન કચરો અથવા પાણીનો નિકાલ એટલે કે જે આપણે ખ્યાલ છે કે ભાઈ ઘન પદાર્થ છે એ પાણીનો નિકાલ આપણે કઈ રીતના કરતા હોઈએ છીએ કે ભાઈ રસ આપણા ઘરનો કચરો છે એને પણ જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ એનો યોગ્ય નિકાલ આપણે કરતા નથી આ સિવાય એનો પાણીનો નિકાલ પણ આપણે સરળતાથી કરતા નથી આ સિવાય તો કે ફળદ્રુપ અથવા ખેતીલાયક જે જમીનો હોય ત્યાં આપણે શું કરી દઈએ છીએ તો કે ઉદ્યોગો સ્થાપી દઈએ છીએ હવે આ ઉદ્યોગોને લીધે આ જમીન કેવી થઈ જાય છે તો કે બિન ઉપજાવ જમીન થઈ જાય છે એટલે કે એ ઉત્પન્ન થઈ શકતી નથી ઉત્પાદન કોઈ આપી શકતી નથી આ સિવાય તો કે ખાસ કરીને ઉદ્યોગોમાં જે વપરાયેલું પાણી છે દૂષિત પાણી એ ક્યાં છોડી દેવામાં આવે છે ખુલ્લી જમીનમાં અમુક સમયાંતરે તમે ઘણા ચિત્રો પણ એવા જોયા હશે કે ભાઈ શું કરી દેવામાં આવતું હોય તો કે આ પાણી છે આજે એ મિત્રો ચિત્રમાં તમે જોઈ શકો છો તો કે આ જે ઉદ્યોગોનું જે કદડા કદડોયુક્ત કહી શકાય અથવા ગંદુ પાણી કહી શકાય આ ગંદુ પાણી છે એ નદીઓમાં અથવા ઘણી વખત એમને ખુલ્લી જમીનમાં શું કરી દેવામાં આવતું હોય છે છોડી મૂકવામાં આવતું હોય છે આથી લીધે આને લીધે શું થાય છે તો કે આને લીધે એ જે જ્યાં જ્યાં પાણી એ ફેલાયેલું હોય છે જમીનમાં જાય છે એ જમીન કેવી થઈ જાય છે તો કે બિન ઉપજાવ થઈ જાય છે આવી જ રીતના ઉદ્યોગોનો જે ઘન કચરો છે એને પણ જમીન ઉપર ફેંકી દેવામાં આવે છે ક્યાં પણ તમે આવા દ્રશ્યો જોયા હશે કોઈ એક જગ્યાએ છે પાણી જ્યાં એવો ઘન કચરો છે એ શું કરવામાં આવતો હોય નાખવામાં આવતો હોય છે આ સિવાય ઉત્ખનનની પ્રવૃત્તિઓ ઉત્ખનન એટલે મેં તમને વાત કરી ખોદકામ કોઈ પણ વસ્તુ એની ખોદકામ ચાલુ કરવું એટલે કે ફોર એક્ઝામ્પલ કોલસાનું ઉત્ખનન કરવું તો એની ઊંડી ઊંડી ખાણો બનાવી એને શું કહેવાય ઉત્ખનન આ સિવાય કહે છે કે ભાઈ બાંધકામની પ્રવૃત્તિઓ અને ખેતી માટે રાસાયણિક ખાતરો એટલે કે જે હાલમાં ખેતીની પાક વધારે પાક ઉત્પાદન મેળવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવશે તો તો રાસાયણિક ખાતરો અને બીજું રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે જે ઉત્પાદન તો વધારે છે પણ પાછળ જતાં ઘણું બધું જમીનને શું કરે છે નુકસાન કરે છે એટલે કે આ સિવાય અતિ સિંચાઈ એટલે કે ખૂબ જ પિયતનો હાલનો પ્રશ્ન છે એટલે કે સ્વાભાવિક છે કે વધારે વધારે ઉત્પાદન મેળવવાની જે લાલસા છે એને લીધે શું થાય તો કે જમીનનું શું થતું હોય છે તો કે પ્રદૂષણ થતું હોય છે હમણાં ચર્ચા કરી ગયા જંતુનાશક દવાનો ઉપયોગ હાલમાં વધી રહ્યો છે અને છેલ્લું અને મોસ્ટ એમ પી કહ્યું તો કે ભાઈ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે એટલે કે પ્લાસ્ટિક છે એને તમે ખ્યાલ છે કે ભાઈ તમે ઘણો પ્રયોગ છઠ્ઠાધોરણમાં પણ જોઈ ગયા વિજ્ઞાનમાં કે પ્લાસ્ટિકને તમે જમીનની અંદર દાટી દો અને દસ વર્ષ પછી કાઢો તો એ પણ તો પણ એ પ્લાસ્ટિક કેવું હોય છે એવું ને એવું હોય છે એ ગળતું અથવા સડતું નથી એટલે કે એને લીધે પણ શું થઈ રહ્યું છે પ્રદૂષણ થઈ રહ્યું છે તો આ બધા છે વાત કરી છે તો કે ભૂમિ પ્રદૂષણ થઈ રહ્યા છે તો ભૂમિ પ્રદૂષણના ઘટકો છે તો આપણે ત્રણ ગુણમાં પૂછાય કે ભાઈ ભૂમિ પ્રદૂષણ થવા પાછળના કયા કયા કારણ કારણો છે એમની ચર્ચા કરો તો આપણે આટલી માહિતી એમાં લખી શકીએ હવે આપણે જાણવા જેવું આપ્યું છે થોડુંક જોઈ લઈએ તો કે ભાઈ પંજાબમાં નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરોનો વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે એટલે કે મિત્રો તમને ખ્યાલ હશે પંજાબમાં ઘઉંનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે અને આ ઉત્પાદન સારા પ્રમાણમાં લેવા માટે શું કરવામાં આવે છે તો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને કહ્યું હતું કે નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર કરવામાં આવે જેથી જમીનમાં શું થાય છે પ્રદૂષણ વધારે થઈ રહ્યું છે અને પંજાબના હોશિયારપુર ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓમાં પાણીમાં ભયજનક સપાટીએ દૂષિત થવું થયું છે એટલે કે જે પંજાબના અમુક ચોક્કસ વિસ્તારો ખાસ કરીને કયા કયા જિલ્લાઓ છે તો કે હોશિયારપુર ભટિંડા અને રોહતક આ જિલ્લાઓમાં શું થયું હતું કે વધારે પડતો ગામડાઓમાં છે આ જિલ્લાઓના ગામડાઓમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો આથી જે કૂવાની અંદરનું જે પાણી છે એ પણ કેવું થઈ ગયું છે દૂષિત પાણી થઈ ગયું છે અને તેના પરિણામે ત્યાંના વસતા લોકોને વિવિધ રોગોના ભોગ બન્યા જે એટલે કે આને લીધે શું થયું તો કે ભાઈ જ્યાં એ લોકો જ્યાં વસતા હતા એ લોકો જે પાણી પીવે છે એને પણ ઘણા બધા રોગો થયા છે ખાસ કરીને કેન્સર અને આંતરડા અને પેશાબના રોગો વધારે ફેલાયા ફેલાવો થયો છે એટલે કે આ ભૂમિ પ્રદૂષણને લીધે જુઓ મિત્રો તો કે ભાઈ ભૂમિ પ્રદૂષણની અસર છેલ્લે ક્યાં થાય તો કે માનવ ઉપર જ છે તો કે આજે આપણે તો એક એક્ઝામ્પલ આપ્યું ઉદાહરણ આપ્યું ક્યાંનું તો કે પંજાબનું આ પંજાબના અમુક ગામડાઓ છે જિલ્લાઓ છે ત્યાં આ રાસાયણિક દવા રાસાયણિક ખાતરનો આટલો બધો ઉપયોગ કરવાથી આ લોકોને કયા કયા રોગોના ભોગ બન્યા છે એક તો ખાસ કરીને કેન્સર પછી તો કે ભાઈ આંતરડાના અને પેશાબના રોગોનો વધારે પ્રમાણમાં ફેલાવો થઈ રહ્યો છે એટલે કે આવા બધા રોગો છે એ કોને થઈ રહ્યા છે ત્યાંના લોકોને તો આ એક આપણે તો આની શેની વાત કરી એકની વાત કરી કે ભાઈ રાસાયણિક ખાતરથી આટલું નુકસાન થાય છે પ્રદૂષણ થાય છે પણ આ સિવાય તો આપણે ઘણું બધું પ્રદૂષણની ચર્ચા કરી ગયા ભૂમિગત પ્રદૂષણોમાં તો એને લીધે વિચાર કરો કે કેટલી બધી અસરો થતી હશે તો મિત્રો આપણે અહીંયા વાત કરી કે ભાઈ પ્રદૂષણ ભૂમિગત પ્રદૂષણ થવા પાછળના કારણો હવે આગળ જોવાનું છે કે ભાઈ ભૂમિ એટલે કે જમ્મુ પ્રદૂષણને રોકવાના ઉપાયો એટલે કે આપણે કયા કયા આધારે કઈ કઈ રીતે છે એ આપણે ભૂમિનું પ્રદૂષણ રોકી શકીએ એમની ચર્ચા મિત્રો આગળના વિડીયો લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ